જામનગરમાં આજે એસ્ટેટ શાખા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ઓસવાળ હોસ્પિટલ આસપાસ તથા ખંભાળિયા ગેટ સુધીના વિસ્તારમાંથી જાહેર માર્ગો પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ચાની હોટલો દ્વારા થયેલ દબાણો અને તેને લીધે થતી ટ્રાફિકની સમસ્યાને પગલે થયેલ કાર્યવાહીમાં રેકડીઓ બાકડાઓ જપ્ત કરવાની સાથે વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા હતા. સવારે પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી પછી સાંજે એસ્ટેટ શાખા બર્ધન ચોકમાં ત્રાટકી હતી. અહીંથી પથારાવાળાઓ અને રેકડીઓના દબાણો હટાવાયા હતા. ઉલ્લેખનીય છે કે બર્ધન ચોકમાં પથારાવાળાઓના કાયમી દબાણની સમસ્યાથી પરેશાન સ્થાનિક વેપારીઓ દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરવાની તજવીજ સાથે આ મુદ્દે દિલ્હી સુધી અવાજ પહોંચાડવાની તૈયારી થતાં એસ્ટેટ શાખાની કાર્યવાહી સૂચક જણાઈ રહી છે. જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં આવેલ વોરાના હજીરામાં દરગાહમાં તસ્કર ત્રાટક્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દરગાહની દાનપેટીમાંથી આશરે રૂપિયા 1.25 લાખ જેટલી રકમ ચોરાઈ હોવાની માહિતી છે. પોલીસે દરગાહ તથા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી તસ્કરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ખંભાળિયા પંથકના ઠાકર શેરડી કેશોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો છેલ્લા 8-10 દિવસથી વીજ ધાંધિયાથી ત્રસ્ત હોઈ આજે ખેડૂતોએ પીજીવીસીએલના કર્મચારીઓનો ઘેરાવ કરતા મામલો સંવેદનશીલ બની ગયો હતો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વાટાઘાટોથી મામલો થાળે પાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જામનગરમાં આજે ભાજપના પ્રદેશ મહામંત્રી તથા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા આવી પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ કાર્યાલય તથા શહેર ભાજપ કાર્યાલયે બેઠક યોજી બંને નેતાઓએ સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ સદસ્યતા અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. જામનગરમાં શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ જ્ઞાતિના અધ્યક્ષ કિરીટભાઈ ભદ્રા તથા ટ્રસ્ટીઓની આગેવાનીમાં ધન્વંતરી ઓડિટોરિયમમાં યોજાયો હતો. જ્ઞાતિના બાળકો વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. ધોરણ 8 થી ઉચ્ચ અભ્યાસ સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાનો ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જ્ઞાતિના સહમંત્રી મીરભાઈ નંદા દ્વારા કરવામાં આવ્યું હતું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.